सो हाय फ्रेंड्स, आजनो वीडियो टॉपिक है जेमा आपणे ए लाइव प्रोसेस जोवाना छे कि पोस्ट बेसिक बीएससी नर्सिंग माटेनो अने एमएससी नर्सिंग माटेनो ऑनलाइन फॉर्मनी प्रोसेस तमे कई रीते करी शको छो अने घेर बैठा तमे कई रीते फॉर्म साथे भरी शको छो। सौराष्ट्र यूनिवर्सिटी द्वारा एनी जो ऑफिशियल जाहेरात छे करी देवामां आवी छे, अहींया तमे वाँची शको छो। सौराष्ट्र यूनिवर्सिटी संलग्न कॉलेजोमां चालता पोस्ट बेसिक बीएससी नर्सिंग माटेना वर्ष 2022-23 माटेनो ऑनलाइन एडमिशन फॉर्मनी प्रोसेस 2/9 એટલે કે 2 સપ્ટેમ્બરથી આજથી ચાલુ થઈ ગઈ છે। છેલ્લી તારીખ તમારી 12 સપ્ટેમ્બર 12/9 સુધીમાં ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। વધારે માહિતી માટે તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। આ ઉપરાંત મેં વિડીયોના માધ્યમથી હું સંપૂર્ણ માહિતી તમને લોકોને આપીશ। હવે જે પણ ભાઈઓ બહેનો પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં ફોર્મ ભરવાનો હોય એ લોકો 2 સપ્ટેમ્બરથી લઈ અને 12/9 સુધી ભરી શકશે, અને જે વિદ્યાર્થીઓને એમએસસી નર્સિંગ માટે ફોર્મ ભરવું હોય એ લોકો 4 સપ્ટેમ્બરથી લઈ અને 14 સપ્ટેમ્બર સુધી ફોર્મ છે તે ભરી શકશે। જે તમારી પરીક્ષાની તારીખ છે એ વેબસાઇટ પર ડિક્લેર કરવામાં આવશે। જ્યારે ડિક્લેર કરવામાં આવશે ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે તે આપી દઈશ। તો ડેઇલી અપડેટ મેળવવા માટે હજુ સુધી તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જઈને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો। ચાલો મિત્રો, આપણે ફોર્મ કઈ રીતે ભરવું એ હવે જોઈએ। તમારે જે ઉપર વેબસાઇટ જોઈ શકો છો, વેબસાઇટ તમારે તમારા મોબાઈલ કે પીસીમાં સર્ચ કરી લેવાની છે, nursing.sauras university.education। ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને જાહેરાત જોવા મળશે। નીચે તમને એપ્લાય નાવનું બટન છે જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા ફોર્મ ભરવાને લગતી થોડી પ્રોસેસ છે જોવા મળશે। ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને એક બાહેંધરી એટલે કે સંમતિ માટે પૂછશે, એના પર તમારે ટર્મ એન્ડ કન્ડિશન પર ઓકે કરી દેવાનું છે। ત્યાર પછી પ્રોસેસ ફોર રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। અત્યારે ફક્ત પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગના ફોર્મ સ્ટાર્ટ થયા છે એટલે એ જોવા મળશે, જેવા એમએસસી નર્સિંગના ફોર્મ સ્ટાર્ટ થશે એટલે એ પણ તમને જોવા મળશે। તો અહીંયા ક્લિક હેડ ટુ એપ્લાય ફોર પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે આ બેઝિક માહિતી ફિલ કરીને ત્યાર પછી તમારા લોકોને આગળ સબમિટ કરવાનું છે। તો ચાલો મિત્રો, હું ડેટા ફિલ કરી લઉં જેથી કરીને તમે લોકો આરામથી સમજી શકો। તો સર, પ્રથમ રજિસ્ટ્રેશનમાં બેઝિક ઇન્ફોર્મેશનમાં તમારે સરનેમ છે એ ફિલવાની કરવાની છે। તમારે સરનામ એટલે કે અટક તમે ફિલ કરશો એ તમારે જે ધોરણ 10ની અને 12માની માર્કશીટ હોય એ મુજબ તમારે સંપૂર્ણ માહિતી છે એ ફિલઅપ કરવાની છે। ત્યાર પછી તમારું જે નામ છે જે તમારે ધોરણ 10ની 12માની માર્કશીટ મુજબ એ તમારે અહીંયા ફિલ કરવાનું છે। તમારા પિતાનું નામ છે એ તમારે ધોરણ 12 કે 10ની માર્કશીટ મુજબ અહીંયા ફિલ કરવાનું છે। તમારું જે વેલિડ ઇમેલ આઈડી છે એ તમે લોકો અહીંયા ફિલ કરશો। વેલિડ મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા ફિલ કરવાનું છે, અને અહીંયા તમને નીચે તમને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગનું જોવા મળશે। જ્યારે એમએસસી માટે ફોર્મ ફિલ કરતા હોય ત્યારે એમએસસી નર્સિંગનું તે જોવા મળશે। તો સંપૂર્ણ માહિતી ફિલઅપ કર્યા પછી નીચે અહીંયા તમને સબમિટનું બટન જોવા મળશે, એના પર તમારે લોકોને ક્લિક કરી દેવાનું છે। સબમિટના બટન પર ક્લિક કરશો એટલે પેજ થોડુંક બફરિંગ લેશે અને ત્યાર પછી આગળની પ્રોસેસ છે એ થશે। આગળ પ્રોસેસ થયા પછી વેરિફિકેશન માટે તમારા મોબાઈલમાં અને ઈમેલમાં એક ઓટીપી મોકલવામાં આવશે। અહીંયા ઉપર તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં એક ઓટીપી છે તે મોકલી દેવામાં આવ્યું છે। ઓટીપી ફિલ કરીને ત્યાર પછી તમારે વેરીફાઈ ઓટીપીનું ઓપ્શન જોવા મળે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। જે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો તમે અહીંયા ફિલઅપ કરશો, અને બીજા નંબરનું ઓપ્શન છે જે તમારા ઈમેલમાં ઓટીપી આવ્યો તમે અહીંયા ફિલઅપ કરશો। ત્યાર પછી નીચે તમને વેરીફાઈ ઓટીપીનો ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ ઓટીપીના ઓપ્શન પર તમે લોકો ક્લિક કરશો એટલે સક્સેસફુલી તમારા રજિસ્ટ્રેશન માટેની વેરિફિકેશનની પ્રોસેસ છે પૂરી થઈ જશે, અને તે આઈડી અને પાસવર્ડ છે એ તમને અહીંયા જોવા મળશે। નીચે તમે જોઈ શકો છો મને આઈડી અને પાસવર્ડ છે એ મળી ગયા છે। આઈડી એ તમારે રજિસ્ટ્રેશન કોડ હશે। તો હવે તમારા લોકોને લોગિન શેર કરવાનું છે। ત્યાર પછી નીચે તમે જોશો તો ક્લિક હેઠળ લોગિન ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો કારણ કે હવે તમે લોકો લોગિન શેર કરી શકો છો, રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે પૂરી થઈ ગઈ છે। હવે તમે લોગિન કરવા માટે જે રજિસ્ટ્રેશન કોડ મળ્યો છે એ અને જે પાસવર્ડ મળ્યો છે એ પાસવર્ડ નાખીને ત્યાર પછી તમને લોકોને લોગિન શેર કરવાનું છે। રજિસ્ટ્રેશન કોડ અને પાસવર્ડ નાખ્યા પછી અહીંયા જે તમને નીચે લોગિનનો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે લોકો પાસવર્ડ ભૂલી જાઓ તો ફોરગેટ પાસવર્ડનો ઓપ્શન પણ તમને લોકોને જોવા મળશે, એના પર ક્લિક કરીને તમે પાસવર્ડ પણ મેળવી શકો છો। તો હવે હું મિત્રો લોગિનના બટન પર ઓકે કરી દઈશ। ત્યાર પછી તમારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ કરવાની છે। રજિસ્ટ્રેશન કરવા માટે સર પ્રથમ અહીંયા તમારી સરનેમ, તમારું નામ, ફાધર નેમ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, કોર્સ નેમ એ તમામ જોવા મળશે કારણ કે આપણે પહેલાં જ ફિલ કરેલું છે। તમારે જે વધારે માહિતી ફિલ કરવાની છે, તમારી જન્મ તારીખ છે તો અહીંયા તમે ઓપન કરશો એટલે કેલેન્ડર ઓપન થશે, એમાંથી તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવી। ત્યાર પછી અહીંયા તમને મેલ એન્ડ ફિમેલ જોવા મળશે, એમાંથી તમે બહેન હોય તો ફિમેલ કરશે અને ભાઈ છે તો મેલ સિલેક્ટ કરશે। કેટેગરીનો ઓપ્શન આવશે, એમાંથી જનરલ, ઈડબ્લ્યુ, એસસીબીસી, એસસી આવશે, એમાં તમે જે કેટેગરીમાં આવતા હોય એ તમારે સિલેક્ટ કરી લેવી। ત્યાર પછી નીચે સંપૂર્ણ સરનામું તમારે લખવાનું છે, તો અહીંયા પૂરેપૂરું સરનામું લખી દેવાનું છે। મેં ફિલ કર્યું એ રીતે તમારે કોપી નથી કરવાની, તમારે ડોક્યુમેન્ટ મુજબ, તમારા સરનામા મુજબ તમારે પૂરેપૂરું સરનામું ફિલ કરવું। તમારે જે સિટી હોય એ સિટીનું નામ તમારે મેન્યુઅલી અહીંયા ફિલ કરવાનું છે, તમારો જિલ્લો તમારે અહીંયા મેન્યુઅલી ફિલ કરવું, ત્યાર પછી તમારો સ્ટેટ એમાં ગુજરાત જ આવશે એટલે ગુજરાત ફિલ કરી લેવું, ત્યાર પછી પિનકોડ નંબર જે આવે છે તમારા તાલુકાનો પિનકોડ નંબર તમારે અહીંયા ફિલ કરવો, ત્યાર પછી જો તમને કોઈપણ પ્રકારનો સિરિયસ પ્રોબ્લેમ હોય તો અહીંયા તમે માહિતી ફિલ કરી શકો છો, બાકી અહીંયા એને રહેવા દેશો। ત્યાર પછી તમારે ફોટો અપલોડ કરવાનો છે, ફોટો અપલોડ કરવા માટે શું ફાઇલ છે એના પર તમે લોકો ઓકે કરશો, ઓકે કર્યા પછી પીસી કે મોબાઈલમાંથી ફોટો હશે તમે સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી નીચે તમને સબમિટ એન્ડ પ્રોસેસ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે લોકોને ક્લિક કરી દેવાનું છે। એ સંપૂર્ણ પ્રોસેસ થઈ ગયા પછી ઓટોમેટિક્સ તમે બીજા પેજમાં આવી જશો। બીજા પેજમાં ન આવો તો અહીંયા તમે ડેશબોર્ડની નીચે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોવા મળશે, એના પર તમારે લોકોને ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે હવે જે તમે જીએનએમ કર્યું છે એની માહિતી ફિલઅપ કરવાનું છે, તો તમે જે જીએનએમ જે સ્કૂલ કોલેજમાં કર્યું છે એનું નામ લખવાનું છે। ત્યાર પછી તમારે નર્સિંગ કાઉન્સેલિંગ છે એનું નામ ફિલઅપ કરવાનું છે। ધોરણ 12માં તમારે માર્ક કેટલા હતા એ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે, અને તમે જીએનએમ જે ફાઇનલ ઇયર હતું એનું
वर्ष और महीनों से सिलेक्ट करवानो छे। तो सिलेक्ट ईयर पर ओके करशो, जे वर्षे तमे जेएनएम पूरु कर्यो ए वर्ष और महीनों तमारे मार्कशीट मुजब तमारे सिलेक्ट करी लेवानो छे। त्यारबाद तमारे जेएनएम नी माहिती फिलअप करवानी छे, तो तमारे अहींया फर्स्ट ईयर टोटल मार्क, त्यार पछी तमारे आवेला मार्क और पर्सेंटेज छे ए फिलअप करवानो छे। तो जे फर्स्ट ईयर छे ए क्यारे क्या वर्षे पास कर्यो ए माहिती फिल करवानी छे। तो सिलेक्ट ईयर पर ओके करी जे वर्षे तमे प्रथम ईयर पास कर्यो ए वर्ष तमारे सिलेक्ट करी लेवानुं छे। प्रथम वर्षनी मार्कशीट तमारे अपलोड करवानी छे, तो अहींया शूज पेपर ओके करीने मार्कशीट छे तमे अपलोड करी लेशो। ए मुजब ज तमारे सेकंड वर्षनी माहिती, थर्ड ईयरनी माहिती, टोटल मार्क, आवेला मार्क, पर्सेंटेज, वर्ष अने मार्कशीट अपलोड करवानी छे। त्यार पछी इंटर्नशीपनी माहिती तमारे आमां फिलअप करवानी छे, ए फरજિયાત નથી, તમારે માહિતી ફિલઅપ કરવી હોય તો તમે ફિલઅપ છે કરી શકો છો। ત્યાર પછી તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે આમાં ફિલઅપ કરી દેવાનો છે, અને જે તમારો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું છે। તો શૂઝ ફાઇલ પર ઓકે કરી અને તમે લોકો મોબાઈલ કે પીસીની ગેલેરીમાંથી ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો। ત્યાર પછી નીચે તમને સબમિટ એન્ડ પ્રોસેસનું બટન જોવા મળશે, એના પર તમારે લોકોને ક્લિક કરી દેવાનું છે। સબમિટ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા પછી આ પ્રકારની માહિતી તમારી સમક્ષ આવશે। હવે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે, તો ડોક્યુમેન્ટમાં તમારે ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરવાની છે, ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવાની છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે। જો તમે લોકો ફિઝિકલી ચેલેન્જડ હોય તો આના પર ટિક કરશો, બાકી જો ના હોય તો એ તમે બ્લેક રહેવા દેશો, એ ફરજિયાત અપલોડ કરવાનું નથી। ગવર્મેન્ટ કેન્ડિડેટને એનઓસી અપલોડ કરવું પડશે, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો આના પર ક્લિક કરીને અપલોડ કરી શકો છો, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બે હોય તો તમે બે અપલોડ કરી શકો છો, ત્રણ હોય તો ત્રણ પણ અપલોડ કરી શકો છો। જે તમારું કેટેગરી કાસ્ટ સર્ટિફિકેટ છે જેમ કે ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી, તો એ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું છે। જે રેડ કલરની સોકડી જોઈ શકો છો એ ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અપલોડ કરવાનું છે। તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરીને ત્યાર પછી નીચે તમને સબમિટ એન્ડ પ્રોસેસ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે લોકોને ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તમે લોકો પ્રિવ્યુના ઓપ્શનમાં આવી જશો, એટલે તમે જે પણ ફોર્મ ફિલિંગ કર્યું છે એનું પ્રિવ્યુ તમારી સમક્ષ જોવા મળશે। તમારે સંપૂર્ણ ફોર્મ છે ચેક કરી લેવાનું છે, ફોર્મ બરાબર છે કે નહીં। હું અત્યારે કોઈ પણ મારે લાઈવ ફોર્મ નથી ભરવાનું, એટલે હું ફોર્મ આગળ પ્રોસેસ કરી શકતો નથી। પ્રિવ્યુ તમે જોઈ લેશો, ત્યાર પછી તમને એક સબમિટનું ઓપ્શન આવશે, સબમિશનનું, એ તમારે સબમિટ કરી દેવાનું છે। સબમિટ કર્યા પછી તમારા ફોર્મની પ્રોસેસ એ પૂરી થઈ જશે, ત્યાર પછી તમે લોકો સુધારો કરી શકશો નહીં। એટલે સબમિટ કર્યા પહેલાં તમામ માહિતી તમારે ચેક કરી લેવી, અને ત્યાર પછી તમને પ્રિન્ટનું ઓપ્શન જોવા મળશે, તે એના પર ક્લિક કરીને તમે લોકો પ્રિન્ટ પણ મેળવી શકો છો, અને ત્યાર પછી તમારા લોકોને ફોર્મ ભરવાની પ્રોસેસ છે પૂરી થઈ જાય છે। તો મિત્રો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ફિલિંગની પ્રોસેસ છે કરી શકો છો। આને લગતે કાંઈ પણ પ્રકારની અપડેટ આવતી હશે હું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતો રહીશ, અને આગળ યુટ્યુબમાં વિડીયો પણ બનાવતો રહીશ। તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, અને વધારે અપડેટ મળવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો।